નમસ્કાર, જેડએસ ટીવી સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ખણુસા મુકામે મેરડી માતાના મહંત દ્વારા ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું. રાજકોટ જિલ્લાના ધોરાજીના ફરેણી રોડ પરના મેઇન માર્ગ બિસ્માર હાલતમાં. ધોરાજીથી ફરેણી ગામ સુધીનો મુખ્ય રસ્તાઓ બિસ્માર હાલતમાં. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ અંબાજી મંદિરમાં દર્શન કર્યા. 23 અને 24 જાન્યુઆરીના રોજ G20 આજે એટલે કે 23નો અનોખો દિવસ બિઝનેસ મીટિંગ થશે. 24ના રોજ પુનિતવાનમાં યોગા અને આયુર્વેદનો સેશન રખાશે. સાબરકાંઠા જિલ્લા ક્રિકેટ એસોસિએશન 1984નો વાર્ષિક પ્રોગ્રામ આયોજિત કરવામાં આવ્યો હતો. રાજુલા તાલુકાના મોરગી ખાતે રાત્રિ ગામ સભાનું સુંદર આયોજન કરાયું. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આત્મનિર્ભર ભારતની વાત કરી છે, જેને નસવાડીના ચીખલી તાલુકાના 68 વર્ષીય વૃદ્ધે સાર્થક કરી બતાવી છે અને લોકોને પ્રેરણારૂપ બન્યા છે. આમદરા ગામે રહેતા અને આંખે દિવ્યાંગ એવા રામુભાઈ આહિર ખાટલાની પાટી ભરીને પોતાનું ગુજરાન ચલાવે છે. સાબરકાંઠા જિલ્લાના પોસીના ખાતે સર્જન ફાઉન્ડેશન દ્વારા વર્ષનો 13મો વિનામૂલ્ય નેત્રનિદાન સારવાર કેમ્પ યોજાયો હતો, જેમાં પોસીના ગામ સહિત આજુબાજુમાં રહેતા દર્દીઓએ લાભ લીધો હતો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના તાજપુર કુવી ખાતે રાત્રિના સમયે 4 દુકાનના તારા તૂટ્યા. એક હોટલમાંથી રૂપિયા 800ની ચોરી કરી તસ્કરો પણાય થયા. દેવામાં ડૂબેલા શ્રીલંકાની મદદ માટે ભારતે હાથ આગળ વધાર્યો. ચીનથી નારાજ શ્રીલંકા. જૂનાગઢ PSIની કાર ડિવાઈડર સાથે ભટકાઈ, ટ્રેનિંગ લઈને ઘરે જતા હતા, અકસ્માતમાં મોત. અમેરિકામાં લૂંટારૂએ ફાયરિંગ કર્યું, ગુજરાતીનું મોત, પત્ની પુત્રી ઈજાગ્રસ્ત. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના નેતા વિપક્ષનું પદ મળશે કે નહીં, પાટીલે આપ્યા સંકેત. ગુમ થયેલી પોલીસકર્મી મણિબેન તેના પ્રેમી સદ્દામ સાથે મળી. પીએમ નેતન્યાહુ વિરુદ્ધ લાખો લોકો રસ્તા પર, ઇઝરાયલના ઇતિહાસમાં સૌપ્રથમ મોટું પ્રદર્શન. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો જેડએસ ટીવી.